फोटो छे श्री रमणलाल सोनीनो। तेमनो जन्म 25/1/1908 मां थयो हतो अने 20 सप्टेम्बर 2006 दिवसे ते अवसान पाम्या हता। आ वार्ता मां एक ईडरना वाणियानी वात कहेवामां आवी छे। ए कोटड़ा गामे जवा निकळे छे। रस्तामां एने चार चोर मळे छे। चारे चोरनो सामनो ए विश्वास अने हिम्मतथी करे छे। बस आ काव्यमां आ ज कहेवामां आव्युं छे। છોકરાઓ તમને ખબર છે આજે આપણે ઈડર કેમ આયા છે? તો ગુજરાતી નું પુસ્તક છે ને, એમાં 17 નંબર નું કાવ્ય કાઢો તો શું નામ છે એનું? સાથી મારે પાર। હવે એની પહેલી લીટી વાંચો તો એક ઈડર નો વાળો। હવે ખબર પડી શું? સાથી મારે પાર કાવ્ય સમજવાનું। એના લેખક નું નામ ખબર છે? આમાંથી કઈ કશું પૂછવાનું તો નથી, ખાલી ખાલી વાંચવાનું। અરે પણ તારી ના ભણવી તો મને તો ભણવા દે। અહીંયા તમારી ભૂલ થાય છે। કોઈ પણ પાઠ કે કાવ્ય વાંચતા પહેલા એના લેખક અને કવિ વિશે માહિતી મેળવી લેવી જોઈએ, જાણી લેવું જોઈએ, પછી એમાં એવું ના વિચારાય કે પરીક્ષામાં પૂછાય છે કે નહીં। અધૂરી માહિતી કરતા પૂરી જાણકારી જ આપણને હોશિયાર બનાવે છે। હા, અને ટીચર જોડકાની ખાલી જગ્યામાં તો આવું જ પૂછાય છે ને। તમે સિંહાસન 32 ની વાર્તા વાંચી છે, જેમાં સિંહાસન પર રાજા બેસે એટલે એક એક પૂતળી જીવતી થાય અને રાજાને વાર્તા કે। હા, મેં વાંચી છે, આપણી લાઇબ્રેરીમાં જ છે, તેમાં મજા પડે તેવી વાર્તાઓ છે। એના લેખક નું નામ ખબર છે? હા, રમણલાલ સોની। એમ નહીં, રમણલાલ પીતાંબરદાસ સોની। તેમણે સિંહાસન 32 અને ઈસપની વાતો પણ લખેલી છે। તને કેમ જ ના ખબર? ચોપડીમાં જ લખેલું છે। હા તો ચાલો આ કવિતા ભણીશું? ના। તો જોઈશું? હા। તો જુઓ, એક ઈડર નો વાણિયો ધૂળો એનું નામ, સમી સાંજ નો નીકળ્યો જવા કોટડે ગામ। રસ્તે અંધારું થયું, રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાર જંગલમાં, ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાર, પણ હિંમત એણે ધરી ને મનમાં કર્યો વિચાર, નથી કદી હું એકલો સાથી મારે બાર, એવે જાડી સળવળે, એવે જાડી સળવળીને ચમક્યા જોરો ચા, ખબરદાર 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 ખબરદાર, જે હોય તે આપી દે ઓવર। કહે થોડો એ ચોર ને કલ્યાણ થી હું એ બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવે, ટાયલી કરે છે કાને કરજે ટાયલી ને આજ દઈ દે માલ, એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરા, ચોરો બે વિકરા, હતા કોથળે કાટલા વાગે ધમોધા,
ચોરો ખીજા એમનો ધૂળો ખાળે તા ક્યાંથી રે આવણીઓ શીખ્યા આવા દા ના જુએ ને ધૂળો ખેલે જંગ ભૂલે હું નહીં એકલો હવે બતાવો રંગ ચોરો ચોંક્યા એક માં હોય આટલું જોર તો પાર જણા જો છૂટશે તો થશે આપણી ઘોર એમ વિચારી બી ગયા ને નાઠા એકી સાથ ધૂળો હર કે વાહ મેં ઠીક બતાવ્યો હા વાટ જડી ધૂળો ગયો જાવું તુજે ગામ વળતો એ ઘરે ગયો પૂરું કરીને કામ વાર્તા જાણી પૂછે બાળક ધૂળો કહે આ હાથ બે બે આંખો બે પાર ધૂળો કહે આ હાથ બે બે આંખો બે પાર ચાર કાટલા કોથળે મળી એમ દસ્તાય ચાર કાટલા કોથળે મળી એમ દસ્તાર છેલ્લા સાથી બે ખરા હિંમત ને વિશ્વાસ છેલ્લા સાથી બે ખરા હિંમત ને વિશ્વાસ એ બે વિના બીજા બધા હાય ન કામા ખાસ હાય ન કામા ખાસ હાય ન કામા મજા પડી ને તો હવે કહો કે વાણિયાએ ચોરને કેવી રીતે ભગાડ્યા જો સવાલ થોડો સહેલો કરી આપું ચોર કેટલા હતા એ કેવા હતા ભયાનક અને વિકરાળ તો એવા ચોરોને વાણિયાએ કેવી રીતે ભગાડ્યા કાટલા હતા ને કાટલા હોત અને કોતરો ના હોત તો કવિતાની છેલ્લી બે લીટી વાંચો એમાં આ સવાલનો જવાબ છે વાંચો છેલ્લા સાથી બે ખરા હિંમત અને વિશ્વાસ એ બે વિના બીજા બધા થાય ન કામા ખાસ હવે જવાબ આપો કે વાણિયાએ ચોરોને કેવી રીતે ભગાડ્યા વાણિયાએ ચોરોને હિંમત અને વિશ્વાસથી ભગાડ્યા હિંમત અને વિશ્વાસપૂર્વક કોઈ પણ કામ કરીએ તો સફળતા મળે જ બરાબર અને પરીક્ષા છે કરીને ડરી જઈએ તો નાપાસ થવાય અને મહેનત કરીએ અને ભણીએ તો શું થાય પાસ થવાય તો હવે પૂછું સવાલ ધૂળો ક્યાંનો રહેવાસી હતો ધૂળો ઈડરનો રહેવાસી હતો અને ધૂળો કેમ ભૂલો પડ્યો બીજી વાટે જતો રહ્યો તો એટલે કવિતાની પહેલી ચાર પંક્તિમાં આનો જવાબ છે ચલો વાંચો તો એક ઈડરનો વાણિયો ધૂળો એનું નામ સાની સાજનો નીકળ્યો જવા કોટલે ગામ રસ્તે અંધારું થયું ચડ્યો બીજે વાટ જંગલમાં ભૂલો પડ્યો દિલના થયો ઉચાટ હવે કોણ જવાબ આપશે બોલ ધૂળો ઈડરનો રહેવાસી હતો તે કોટડે ગામે જતો હતો ત્યારે રસ્તામાં અંધારું થયું અને તે ભૂલમાંથી બીજો રસ્તામાં જતો રહ્યો તેથી તે ભૂલો પડ્યો વાટે એટલે કે રસ્તે ખોટા રસ્તે જતો રહ્યો એટલે ભૂલો પડ્યો બરાબર તો હવે બધાને આ કવિતા સમજાઈ ગઈ સવાલ જવાબ આવડશે તો આ તમારી ચોપડીમાં જેટલા સવાલ જવાબ છે એ બધા વાંચજો અને લખજો બરાબર તો ચાલો હવે ઘરે જઈએ ચલો
ચલો બાળ મિત્રો, આપણે કાવ્યના પાત્રોને જ પૂછીએ. તમે ધુળાળી ડરી કેમ ગયા? ધુળો એક અને એના 12 સાથીઓ, એમાંય ખાસ કરીને એના 2 સાથીઓ હિંમત અને વિશ્વાસ, એ જોઈને અમે બધા ડરી ગયા અને અમે ભાગી ગયા. તમે ધુળાને ડરાવવા શું કહ્યું? ખબરદાર ખબરદાર ખબરદાર, કાલે કરજે ટાયલી, આચાઈ દઈ દે માલ. ટાયલી એટલે શું? ટાયલી એટલે દોઢ ડાપણ. ધુળાભાઈ, તમે બાળ મિત્રોને શું કહેવા માંગો છો? બાળ મિત્રોને મારે એ જ કહેવું છે કે હિંમત અને વિશ્વાસથી ચાર ચોર તો શું, ઈડરિયો ગઢ પણ જીતી શકાય છે. ધુળો કહે આ હાથ બે, બે આંખો બે પાય. ધુળો કહે આ હાથ બે, બે આંખો બે પાય. ચાર કાટલા કોથળે મળી એમ દસ્તાય, ચાર કાટલા કોથળે મળી એમ દસ્તાય. છેલ્લા સાથી બે ખરા હિંમત ને વિશ્વાસ, છેલ્લા સાથી બે ખરા હિંમત ને વિશ્વાસ. એ બે વિના બીજા બધા હાય ન કામા ખાસ, હાય ન કામા ખાસ, હાય ન કામા ખાસ.